ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ઢોરને પિંજરામાં નાખતી વખતે ગાયની પૂંછડી કપાઈ ગઈ હોવાની ઘટના સામે આવેલ છે જ્યારે અન્ય એક ગાયને પગમાં ઈજા પહોંચી હોવાનું પણ સામે આવેલ છે આ અંગે ભુજના પશુપાલકોએ જણાવ્યું હતું કે પશુઓને પકડતી વખતે નગરપાલિકાના કર્મચારીઓ બેદરકારી દાખવી રહ્યા છે જેના કારણે પશુઓને ઈજા પહોંચી રહી છે આ બાબતે રજૂઆત કરવા માટે પશુપાલકો પાલિકા સંચાલિત ઢોરવાડા ખાતે આજે પહોંચ્યા હતા ત્યારે એક ગાયની પૂછડી કપાયેલી હાલતમાં જોવા મળી હતી ત્યારે આ બેદરકારી સામે તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આ પ્રકારની બેદરકારી ન થવી જોઈએ તેવી માંગણી પણ તેમણે કરી હતી ભાઈ મારું નામ ઇમરાન માજોટી છે હું કેપ વિસ્તારમાં રહેવા વાળો છું મારી ગાય હું આથી પકડીને એ લઈ ગયા છે ચાર પાંચ દિવસ થઈ ગયા એના અગાઉ પણ મારી બે કે ત્રણ ગાયો અંદર વાળામાં ઢોરવાળામાં પૂરી હતી એ ગાય એક તો મને જડી આગળ લઈને અમે નીકળ્યા ને તો એ ગાય મરી ગઈ ને એક ગાય અંદર હતી એ તો અમને જડી જ નહીં કે ક્યાં હતી ગાય હવે આ ગાય હમણાં અમારી પડી છે એની પૂંછ કાટેલી છે હવે ખબર નથી પડતી એ લોકો કહે છે કૂતરા ભટકો ભરીને કાપ્યો છે આ લાગતો નથી એમ કે આ કૂતરો બટકો ભરીને કાપ્યો છે હવે આ આવી રીતના નગરપાલિકાવાળા બેદરગી કરતા હોય તો હવે આનો શું એમ અમારા ઉપર જવાબદારી મોકલે છે કે ભાઈ ગાય ઢોરોને એમને મૂકી દે છે અમે મૂકી દઈએ છે અમે એમ રાજી ખુશી નથી મૂકતા એને પણ જરાક આપણે પણ ખાતા હોઈએ તો એને ચાલ કરવા તો ખપે કે નહીં ખપે એટલે અમે આ ગાય નીકળે તો પકડીને લઈ આવે છે અહીંયા પણ હવે આ લોકોનો હવે જવાબ શું દેવો એમ આ હાલત કરી નાખીએ ગાયની અમારી એ માંગ છે કે ભાઈ આ શું કામ પકડે છે એ લોકોને પૈસાની જરૂર હોય તો પાંચસો હજાર ખન રૂપિયા અમારાથી એમને માગી લે ને તો અમે દઈ દઈએ ના ન પાડીએ હા અમારી માંગ એ છે કે હવે શું કામ પકડે છે એમ પશુને તકલીફ થાય છે બીજું ઘણું તકલીફ તો થાય જ ને અમે પોતે ધંધાધારી માણસ છીએ હવે અમે આના પાછળ હેરાન થાય કે ધંધા અમે હેરાન એક તો કાંઈ ધંધા છે નહીં